ચલો દાખલા નંબર એક ની આપણે ચર્ચા કરી દીધી. દાખલા નંબર બે તરફ આગળ વધીએ. 0.05 કિલોગ્રામ દળની એક લખોટી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળ, એનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. એમાં પહેલું છે તેની ઉધ્વ દિશામાંની ગતિ દરમિયાન. તેની ઉધ્વ દિશામાંની ગતિ દરમિયાન એનું બળ કેટલું હશે અને એનું માન કેટલું હશે. ચાલો તેને ઉપરની દિશામાં આપણે ફેંકીએ છીએ, તો ઉપરની દિશામાં ફેંકીએ એટલે એના ઉપર નીચેની દિશા તરફ ગુરુત્વ પ્રયોગ લાગશે, બરાબર? તો એના ઉપર કેટલું બળ લાગશે? તો એફ બરાબર એમજી. એમ કેટલા આપેલા છે તમને? 0.05. જી બરાબર 9.8. આપો બે નો ગુણાકાર. ગુરુત્વ બળ લાગે છે કઈ તરફ હશે? નીચેની તરફ, એટલે કે અધો દિશામાં. ચલો બીજું વિચારો, તેની અધો દિશામાંની ગતિ દરમિયાન. તો અધો દિશામાં ગતિ થાય એટલે બળ એટલું જ લાગવાનું છે, એફ બરાબર એમજી. એ પ્રમાણે 0.49 ન્યૂટન જ લાગશે. હવે આ વખતે તમે કઈ તરફ ફેંકો છો? નીચે તરફ. તો નીચે તરફ જ બળ લાગવાનું છે એટલે અધો દિશા. ચલો ત્રીજું છે, તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ જો લખોટીને સમક્ષિતિ સાથે 45 ના કોણે ફેંકવામાં આવી હોત તો શું તમારો જવાબ જુદો હોત? જબાદોને પણ જવાબ જુદો હોત એ છે. હવે એમાં અવરોધને અવગણો. તો પહેલા એ વિચારી આપણે કે જે ઉચ્ચતમ બિંદુએ આપણે કીધું ક્ષણિક કેવું છે? સ્થિર છે. તો ક્ષણિક સ્થિર હોય એટલે એના ઉપર કોઈ પ્રવેગ હોય નહીં, અને કોઈ પ્રવેગ ન હોય તો ઉચ્ચતમ બિંદુ પાસે એના માટે આપણે વિચારીએ ગુરુત્વ પ્રવેગ કેટલું? ઝીરો. કારણ કે આપણને ખબર છે જે બિંદુ પાસે એક સ્થિર થાય છે ત્યાંની પાસે કોઈ પ્રવેગ છે નહીં, અને 45 ના કોણે એને જો ફેંકવામાં આવે, બરાબર, 45 ના કોણે આપણે શું કરીએ એને ફેંકવામાં આવે, તો જે બિંદુએથી આપણે ફેંકીએ છીએ તે બિંદુ પાસે એનો સમક્ષિતિ દિશામાંનો વેગ છે કેવો રહેશે? અચળ રહેશે. એટલે સમજો કે તમે આટલી હાઈટ પર પહોંચ્યા અહીંયા, અને આ હાઈટ પરથી એને શું કરો તમે? 45 ના કોણે, 45 ના એંગલ પર એને ફેંકો. 45 ના એંગલ ઉપર ફેંકશો એટલે તમારે બે ઘટક લેવા પડશે. એક આ બાજુ આવશે ઘટક અને એક આ બાજુ ઘટક આવશે. બે ઘટક તમે ધ્યાનમાં લીધા, પણ એનો જે આ સમક્ષિતિ દિશાનો જે ખૂણો છે, આ ખૂણો, બરાબર, એના પરનો એનો જે વેગ આવશે ને, એ વેગ એનો કન્ટિન્યુઅસ રહેશે, અચળ જ. કારણ કે ઉપર જશે તો શું થશે? વેગમાં કદાચ મેં બી ઘટાડો પણ થાય, બરાબર, પણ અહીંયા એ વસ્તુ શક્ય નથી. એટલે સમક્ષિતિ દિશામાં જેનો વેગ છે એ વેગ કેવો રહેશે? અચળ રહેશે. અને વેગ અચળ રહે એટલે એના ઉપર ગુરુત્વ પ્રવેગ જ લાગશે, એના સિવાય વધારાનો કોઈ પ્રવેગ લાગતો નથી. એટલે માત્ર કયો પ્રવેગ હશે? ગુરુત્વ પ્રવેગ, બરાબર. વધારાનો એના પર કોઈ પ્રવેગ હોતો નથી. એટલે ત્રણ અલગ અલગ કિસ્સાઓની આપણે ચર્ચા કરી દીધી છે. ચાલો નેક્સ્ટ વિચારીએ આપણે. તો એમની અંદર ત્રીજો દાખલો એવો કીધો છે, દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતું બળ, એનું માન અને દિશા જણાવો. બરાબર, પથ્થર એના ઉપર લાગતું બળ, એનું માન અને શું મેળવવું છે? દિશા. એમાં પહેલો કિસ્સો આપણને કીધો છે, સ્થિર રહેતી ટ્રેન એની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત જ. સ્થિર રહેતી ટ્રેન જે છે એની બારીમાંથી એને શું કરીએ આપણે? પડવા દીધા પછી તરત જ એના ઉપર કેટલું બળ લાગશે? તો પહેલા કિસ્સામાં લાગતું બળ, બળનું મૂલ્ય એફ બરાબર એમજી થશે. દળ કેટલું છે એનું? 0.1,
અને g બરાબર જે છે બરાબર g બરાબર આપણે રકમ અહીંયા આપેલું નથી એટલે 9.8 કદાચ તમને મેબી મારા ખ્યાલથી ચોપડીમાં કદાચ ઉપર એવું લખ્યું હશે g ની વેલ્યુ 10 લેવી બરાબર g ની વેલ્યુ કેટલી લેવી 10 તો આપણે 10 લઈને ગણતરી કરી લે આપણો કામ સરળતાથી થાય તો 10 ગુણ્યા 0.1 કરશો એટલે એક જ આન્સર આવશે એટલે આન્સર થઈ ગયો તમારો 1 ન્યૂટન પણ કઈ દિશામાં બળ લાગશે તમે પથ્થરને ફેંકવા દેશો એટલે નીચે તરફ લાગે એટલે આ દિશા કઈ કહેવાય અધો દિશામાં બરાબર અધો દિશામાં ચાલો બીજા કિસ્સા માટે વિચારીએ 36 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત ચાલો ટ્રેનની બારીમાંથી તમે એને પડવા દેશો એટલે પાછું તમારું બળ એફ તો લેવું જ પડશે એફ બરાબર એમજી વસ્તુ એની જ થશે પાછો આન્સર તમારો 1 ન્યૂટન જ આવશે તો આપણને એમ થાય ભાઈ અહીં તો આપણને ઝડપ આપી છે તો ઝડપનો કોઈ ઉપયોગ જ નહીં હોય તો ઝડપ દોસ્તો આપણને જે આપી છે ને એ એટલા માટે આપી છે અને રકમમાં વાંચજો શબ્દ લેખો છે ને અચળ ઝડપથી બરાબર કેવી ઝડપથી અચળ ઝડપથી તો અચળ ઝડપ તમે વિચારો ઝડપ અચળ હોય પાટીલ ગાયત્રી અને આયુષીબેન તારો વિડીયો ઓન છે અત્યારે આયુષી ચલો અચળ ઝડપ કીધી છે આપણને તો અચળ ઝડપ હોય તો એનો પ્રવેગ કેટલો થાય મળશે કોઈ પ્રવેગ બરાબર પ્રવેગ હશે નહીં અને પ્રવેગ ન હોય તો એના ઉપર વધારાનું કોઈ બળ પણ લાગવાનું નથી એટલે આ એક જ બળ લાગશે એ ગુરુત્વ પ્રવેગના કારણે કઈ દિશામાં અધો દિશામાં ટ્રેન આ તરફ ગતિ કરે છે પણ પ્રવેગ કેટલો થાય છે ત્યાં શૂન્ય થાય છે અને પ્રવેગ શૂન્ય થાય છે એટલે એના ઉપર વધારાનું કોઈ બળ લાગતું નથી ચાલો ત્રીજું શું છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત હવે તમને રકમમાં જો પ્રવેગિત થતી ટ્રેન કીધું છે કેટલાના પ્રવેગથી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી તો પ્રવેગિત દિશા એટલે સમક્ષિતિત દિશામાં એમના ઉપર કેટલું બળ લાગે તો F બરાબર MA દળ કેટલું છે 0.1 પ્રવેગ કેટલો આપ્યો છે 1 એટલે આન્સર કેટલો થયો છે 0.1 ન્યૂટન બરાબર 0.1 ન્યૂટન અને બારીમાંથી પડવા દીધો છે એટલે નીચે તરફ આવશે તો નીચે તરફ જે બળ લાગશે એ કોના કારણે હશે ગુરુત્વ પ્રવેગના કારણે હશે તો F બરાબર શું લખાય MG M એટલે આગળ જે હતું એ તે 0.1 ઇન્ટુ G બરાબર કેટલા 10 લઈ લે એટલે આન્સર કેટલો થશે અહીંયા પાછો આપણો 1 ન્યૂટન આ કઈ દિશામાં હશે અધો દિશામાં હશે રેડી ચાલો ત્રીજું આપણને હવે અહીંયા જો અહીંયા છે ને બે બળ થયા તમારી પાસે એક સમક્ષિતિ દિશામાં આ રીતના લાગે છે અને એક બળ તમારી પાસે નીચેની તરફ લાગે છે એટલે ધારો કે આને હું F1 કહી દઉં અને આને કહી દઉં F2 તો આ F1 થયું અને આ શું થયું F2 તો આપણે આનું શું કરવું પડશે પરિણામી બળ મેળવવું પડશે પરિણામી બળ એટલે આ રીતના વચ્ચેથી આપણને મળશે F તો આપણને સૂત્ર ખબર છે પરિણામી બળ મેળવવાનું F બરાબર અંડરરૂટ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ F1 કેટલા છે 0.1 એનો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર 0.1 નો સ્ક્વેર તમે કરશો એટલે 0.01 થાય 1 નું તો 1 જ આવશે એટલે વર્ગમૂળ ની અંદર 1.01 છે અને વર્ગમૂળ કાઢો ખૂણો મેળવી શકાય ચોથું છે આપણી પાસે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે તળિયા ઉપર કેવો કીધો સ્થિર મતલબ ટ્રેન છે એનું આ તળિયું છે એના ઉપર ધારો કે આ 1 મીટર 0.1 કિલોગ્રામ દળનું એક
પથ્થર છે તો ટ્રેન ગતિ કરે છે એટલે પથ્થર પણ શું કરશે ગતિ તો કરશે એટલે એને પ્રવેગ કેટલો મળશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ અહીંયા ગુરુત્વ પ્રવેગ લાગવાનો નથી એટલે માત્ર કયો બળ લાગશે F બરાબર ma તો F બરાબર ma પ્રમાણે 0.1 ઇન્ટુ 1 is equal to થઈ ગયું તમારું 0.1 ન્યૂટન અહીંયા આપણે પથ્થરને ફેંકતા નથી પથ્થરને ફેંકતા નથી મતલબ કે એના ઉપર વધારાનું ગુરુત્વ પ્રવેગ જે લાગવું જોઈતું હતું એ લાગવાનું નથી બરાબર છે એટલે માત્ર એના ઉપર કયું બળ લાગશે સમક્ષિતી દિશામાંનું જ બળ એના ઉપર લાગે છે વધારાનું એના ઉપર કોઈ બળ લાગતું નથી ચાલો દાખલા નંબર 4 છે આપણી પાસે લિસા સમક્ષિતી ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો L લંબાઈની દોરીનો એક છેડો M દળના કણ સાથે અને બીજો છેડો એક નાની કિલ્લી સાથે જોડેલ છે જો કણ V ઝડપથી વર્તુળમય ગતિ કરે તો એના પરનું ચોખ્ખું બળ કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો હવે સમજો પરિસ્થિતિ આ રીતની છે એક આ રીતનો વર્તુળાકાર માર્ગ વચ્ચારી આપણે અહીંયા કેન્દ્ર અહીંયા દોરી આ દોરી એની સાથે અહીંયા એક પથ્થરને આપણે લટકાઈ દીધો છે એમ દળનો અને તમે એને ગોળ ગોળ ફેરવો છો હવે ગોળ ગોળ ફરશે એટલે એનો મતલબ કે એને સ્પર્શકની દિશામાં એનો વેગ હશે બરાબર સ્પર્શકની દિશામાં એનો શું હોય વેગ હોય બીજું કે પથ્થર જ્યારે ગોળ ફરતો હશે ત્યારે દરેક ક્ષણે એને બહારની બાજુ એ ખેંચી જતું એવું બળ લાગશે દરેક ક્ષણે એને બહારની તરફ ખેંચી જતું એવું શું લાગે બળ લાગે પણ એ બળને પૂરું પાડવા માટે અંદરની તરફ પણ લાગે તણાવ બળ કારણ કે દોરીમાં જ તણાવ ઉત્પન્ન થાય ને બહારની બાજુએ કઈ તણાવ ઉત્પન્ન થવાનું નથી તો એ તણાવ છે એ કઈ તરફ લાગશે એના કેન્દ્ર તરફ લાગશે અને જો તણાવ એના કેન્દ્ર તરફ લાગતું હોય તો આપણી પાસે માત્ર એક જ ઓપ્શન છે એવો કે જેની અંદર તણાવ બળ ટી લાગશે બરાબર એટલે ફાઇનલી આપણો આન્સર શું થઈ ગયો તણાવ બળ ટી આપણને સિમ્પલ ખબર છે ધારો કે દોરી સાથે એ પથ્થર લટકાવી આપણે હવે એ પથ્થર નીચેની તરફ વજન બળના કારણે ઉપરની બાજુએ શું આપે છે તણાવ બળ આપે છે હવે એ પથ્થરને તમે ગોળ ગોળ આ રીતના ફેરવાનું શરૂ કરો એને વેગ મળે સ્પર્શકની દિશામાં બહારની બાજુએ આ વજન બળ છે એને શું કરે ખેંચી રાખવાનો પ્રયત્ન કરતું હોય પણ અંદરની તરફ એને કેન્દ્ર તરફ તો હંમેશા કોણ લાગતું હોય તણાવ બળ જ લાગતું હશે એટલે માત્ર કયું બળ લાગશે તણાવ બળ ટી લાગશે દાખલા નંબર 5 છે 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પત્તાર પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે અટકાવવો છે એટલે સ્થિર કરવાનો થયો તો પહેલા રકમને સમજો પ્રારંભિક ઝડપ કેટલી આપી છે તમને v0 બરાબર 15 મીટર પર સેકન્ડ પછી તમને દળ આપી દીધું છે m બરાબર કેટલા 20 કિલોગ્રામ બળ આપ્યું છે પણ 50 ન્યૂટન જેટલું બળ આપી દીધું છે આપણને 50 ન્યૂટન આ જે બળ છે એ બળ શું કરે છે એની અંદર પ્રતિપ્રવેગ ઉપજાવે છે બરાબર બળ શું કરે છે પ્રતિપ્રવેગ ઉપજાવે છે એનો મતલબ છે તમારે આ બળ છે ને તમે વિરુદ્ધ દિશામાં પણ લઈ શકો છો વિરુદ્ધ દિશા મતલબ માઇનસ તરીકે પણ તમે એને પસંદ કરી શકો છો એટલે હું અહીંયા આગળ મૂકી દઉં નિશાની માઇનસ કારણ કે વિરુદ્ધ દિશામાં બળ લાગતું હશે તો જ તમારો પદાર્થ શું થશે અટકશે ને સ્થિર થશે સ્થિર થાય એટલે એનો અંતિમ વેગ કેટલો થાય 0 બરાબર સ્થિર થાય એટલે અંતિમ વેગ કેટલો થઈ ગયો 0 થઈ ગયો અને કેટલો સમય લાગશે એ મારે જાણવું છે બરાબર કેટલો સમય લાગશે એ મારે જાણવું છે તો જો મારી પાસે v0 છે v છે પ્રવેગની વાત આપણે કરી છે એટલે આપણી પાસે એક સૂત્ર આવું છે v બરાબર v0 + at v ખબર છે v0 ખબર છે જો a મળી જાય તો t મળી જાય બરાબર a મળી જાય તો આપણને શું મળી જાય t
તો એ મેળવવા માટે મને કોણ કોણ આપેલું છે? એફ અને એમ આપ્યો છે. તો વાપરી દો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ એફ બરાબર એમ એ, બરાબર એફ બરાબર એમ એ, તો એ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ થાય. ચલો એફ બરાબર માઇનસ પચાસ, એમ બરાબર કેટલા છે? વીસ છે. શૂન્ય શૂન્ય કેન્સલ, પાંચ ના અડધા કરીએ એટલે બે પોઈન્ટ પાંચ થાય, એટલે માઇનસ બે પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડ સ્ક્વેર. માઇનસ આવ્યું એટલે કયો પ્રવેગ થઈ ગયો? પ્રતિ પ્રવેગ. મૂકી દો ખાલી સૂત્રમાં, વી બરાબર વી ઝીરો પ્લસ એટી. વી કેટલા છે? ઝીરો. વી ઝીરો બરાબર પંદર, એ બરાબર માઇનસ બે પોઈન્ટ પાંચ ઇન્ટુ ટી, તો બે પોઈન્ટ પાંચ ટી બરાબર પંદર. તો ટી બરાબર પંદર ના છેદમાં કરો બે પોઈન્ટ પાંચ, છ. કેટલા? છ. બરાબર છ સેકન્ડ. એટલે છ સેકન્ડ ની અંદર આપણે પદાર્થને શું કરી શકીએ? અટકાવી શકીએ. ચાલો દાખલા નંબર છ છે. ત્રણ કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ, તેની ઝડપ બે મીટર પર સેકન્ડ થી પચીસ સેકન્ડમાં બદલીને ત્રણ પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડ કરે છે. પદાર્થ એની ગતિની દિશા બદલાતી નથી, બળ એનું માન અને દિશા જણાવો. આપેલી વેલ્યુમાં જોઈ લો, દળ આપ્યું છે એમ બરાબર ત્રણ કિલોગ્રામ, ઝડપ જે આપી છે એની પ્રારંભિક ઝડપ તમને આપી છે બે મીટર પર સેકન્ડ, અંતિમ ઝડપ તમારી થઈ ગઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડ. કેટલી સેકન્ડમાં બદલાવે છે ભાઈ? પચીસ સેકન્ડમાં. તો તમારે શું મેળવવું છે? બળ એફ જોઈએ છે. જો એફ મેળવવો છે, એમ આપેલો છે, એફ બરાબર એમ લઈ શકાય. હવે એ મેળવવો છે આપણે, તો એ મેળવવા માટે આપણને ત્રણ વેલ્યુ આપી છે, વી ઝીરો, વી અને ટી. તો આ સૂત્ર લઈ લો, વી બરાબર વી ઝીરો પ્લસ એટી. ચાલો વી કેટલા છે ભાઈ? ત્રણ પોઈન્ટ પાંચ. વી ઝીરો બરાબર બે, એ ખબર નથી. ટી બરાબર પચીસ સેકન્ડ, ત્રણ પોઈન્ટ પાંચ માંથી બે જશે એટલે એક પોઈન્ટ પાંચ બરાબર એક અંશમાં પચીસ, તો એ બરાબર એક પોઈન્ટ પાંચ ના છેદમાં પચીસ. મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો એ મળી ગયો, બસ સિમ્પલ થઈ ગયો દાખલો આપણો. એફ બરાબર એમ એ, એમ બરાબર ત્રણ, ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો છ. એટલે બળની દિશા કઈ તરફ? ગતિની દિશામાં. ચાલો દાખલો નંબર સાત. પાંચ કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો આઠ ન્યૂટન અને છ ન્યૂટન લાગે છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. પદાર્થના પ્રવેગનું માન અને દિશા. જો બે બળ લાગે છે, આઠ ન્યૂટન અને બીજું કયું છે? છ ન્યૂટન. પરસ્પર કેવા છે? લંબ છે. બરાબર, પરસ્પર લંબ છે. પહેલા આપણે એક લઈએ આઠ ન્યૂટન, અને એને લંબ રૂપે કયું લાગે છે? અહીંયા લંબ રૂપે લાગે છે એ કેટલા છે? છ ન્યૂટન. ચલો આ આઠ ન્યૂટન, આ થયું છ ન્યૂટન. તમને એમ કીધું છે પદાર્થ એના પ્રવેગનું માન અને દિશા. તો જો તમને દળ આપી દીધું છે, બે બળ આપ્યા છે એફ વન અને એફ ટુ, એફ વન એફ ટુ, અને એવું કીધું છે એકબીજાને લંબ લાગે છે, તો એના ઉપરથી તમને પરિણામી બળ મળી જાય.
પરિણામી બળ મળે, દળ આપેલું છે, પ્રવેગ મળી જાય. ચલો પરિણામી બળ લેવું એટલે આપણને ખબર, વચ્ચેથી આપણે લઈએ છીએ આ રીતે, તો એફ બરાબર, એફ બરાબર અંડર રૂટ એફ વન સ્ક્વેર પ્લસ એફ ટુ સ્ક્વેર અંડર રૂટ. એફ વન કેટલા છે? 8. એફ ટુ બરાબર 6. ચલો 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36, 64 ને 36 થઈ ગયા 100, 100 નો વર્ગ નો કાઢશો એટલે આવશે 10. તો પરિણામી બળ કેટલું થઈ ગયું તમારું? 10 ન્યૂટન. હવે મૂકી દો સીધું સૂત્ર, એફ બરાબર એમ એ, તો એ બરાબર એફ બાય એમ, તો 10 ના છેદમાં 5, 10 ના છેદમાં 5 એટલે કેટલા? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ દિશા માગી છે તમને, હવે દિશા માગી છે એટલે આપણે અહીંયા લેવું પડશે એક્સ અક્ષ સાથે, ધારી લો કે ભાઈ આલ્ફા અથવા તો થીટા. આટલું થયું. હવે આપણને દિશા માંગી છે, ધારી લો કે આપણે એમ કીધું આલ્ફા જેટલો ખૂણો બનાવે, તો ટેન આલ્ફા is equal to y અક્ષ ના છેદમાં x અક્ષ, y અક્ષ માટે કેટલા? 6. x અક્ષ માટે કેટલા છે? 8. 6 ભાગ્યા 8 0.75. પછી કઈ છે? નહીં. ઓકે ચલો, tan આલ્ફા બરાબર 0.75. તમારી પાસે લોગ ટેબલ છે? લોક ટેબલ ન હોય ને તો આવતીકાલથી છે ને લોક ટેબલ લઈને બેસશો, કારણ કે જ્યાં સુધી તમે જાતે ટ્રાય નહીં કરો ને ખૂણો ગોતવા માટેની, ત્યાં સુધી તમને આવડશે નહીં. ચલો 0.75 છે બરાબર, એટલે આપણે નેચરલ ટેન, નેચરલ ટેન્જન્ટ ની અંદર 0.75 આપણે ગોતવા પડશે. 0.75 ની લાઈન જ્યાંથી શરૂ થતી હોય ત્યાં પકડી લો અહીંયા. ચલો આ જે માઉસ નું તમને તીર દેખાય છે ત્યાં તમે આવી જાઓ, 75.08 છે, આપણે તો 0.75 જ જોઈએ છે ભાઈ, બરાબર. તો આપણે શું કરવું પડશે? 74.81 લેવા પડશે, 74.81 ધ્યાનમાં લઈ અને એની અંદર તમે ડિફરન્સ એડ કરતા જાઓ. બે રીતે કામ થાય, યા તો તમે ડિફરન્સ એડ કરો, જો વેલ્યુ વધી જતી હોય તો ડિફરન્સ તમે બાદ કરો, બરાબર. ચાલો 74.81 છે, એ 74.81 ની અંદર તમે ડિફરન્સ આગળ જાઓ લાઈનમાં, 81 + 14, 81 ને 10 થશે 91, 91 ને 4 થશે 95, એટલે શું ઘટશે? 23 ઉમેરો, 81 માં 18 ઉમેરો, 18 99 થશે, 99 થઈ જશે ને, 99. હા 74 99 એટલે 75 કહેવાય. તો આ 74.81 જે છે એ લાઈનમાં પહેલા આપણે કેટલાનો ખૂણો આવે છે જોઈએ, તો એ આવશે આપણી પાસે 36 ડિગ્રી, બરાબર. પછી 81 વાળી લાઈનમાં ઉપર જઈએ, આ લાઈનમાં કર્સર ચાલે છે લાઈનમાં, 48 મિનિટ છે અને છેલ્લો આપણે ડિફરન્સ ઉમેર્યો 5 નો, 48 ને 5 કેટલા થઈ ગયા? 53 હને, 48 ને 5 કેટલા થયા? 53. તો 36 ડિગ્રી ને કેટલી મિનિટ? 53 મિનિટ. 53 નહીં, 52 મિનિટ આવે, 52.
चार नो डिफरेंस छे ए पण आ जावे सर चार नो क्या उमेरो आपणे केटला हता 75 चार नो ज उमेरो सर एक मिनिट चार नो नथी बेन जो 74 81 छे એની લેન માં આપણે 23 ઉમેરા તો 23 વાળી લેન માં ઉપર જતો કેટલા છે 5 છે જો સર 23 નહીં 18 ઉમેરા એટલે આપણે નાનો જવાબ આવ્યો તો સોરી 18 ઉમેરા ને આપણે તો 4 નો ડિફરન્સ છે 4 નો થયો એટલે 48 ને 4 થઈ ગયા 52 એટલે 36 ડિગ્રી અને 52 મિનિટ અને કોઈ એમ કે મારે એ રીતના ન જો મારે ડિગ્રી જોઈએ ટોટલ તો અહીંયા તમારી પાસે આ જે આ છે ને 0.8 વાળી 0 ડિગ્રી 0.8 તો તમારો એંગલ કેટલો થાય 36.8 ડિગ્રી થઈ જાય તો તમારે ડિફરન્સ ને એને કઈ જોવાની જરૂર નથી અને તમે ડિફરન્સ થોડો વધારે રહે છે એટલે આપણે શું કરીએ આ જે 74 81 હતા ને એની જગ્યાએ 75.08 લઈ લો 75.08 લેશ એટલે મને એક્ઝેક્ટલી મને કેટલા મળશે 36.9 મળશે તો 36.9 એટલે તમે 37 ડિગ્રી પણ બોલી શકો છો બરાબર એટલે બે રીતે કામ થઈ જશે તમારું તો અહીંયા આપણો આન્સર આવ્યો કેટલો એક આન્સર આવ્યો આપણો 36 ડિગ્રી અને 52 મિનિટ અથવા બીજો આન્સર લઈએ તો આપણે એમ પણ બોલી શકીએ 36 પોઈન્ટ કેટલા હતા 9 હતા ને 09 36.9 એટલે 0 ડિગ્રી 0.9 આ રીતના હોય એટલે એમાં પ્લસ તમે 36 કરો એટલે 36 પોઈન્ટ કેટલા લખાય 9 ડિગ્રી લખાય બે માંથી કોઈ આન્સર લખશો તો સાચો છે એમાં કોઈ ખોટું નથી ચલો નેક્સ્ટ છે તમારી પાસે 36 કિલોમીટર પર અવર ની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને જુએ છે અને તે બાળક એને બચાવવા માટે તેને વાહન 4 સેકન્ડની અંદર સ્થિર થવું જરૂરી લાગે છે તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે અને વાહનનું દળ છે 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું 65 કિલોગ્રામ છે ચલો પહેલા તમને પ્રારંભિક ઝડપ આપી છે કેટલી 36 કિલોમીટર પર અવર અને તમે મીટર પર સેકન્ડમાં ફેરવો છો 1000 વડે ગુણશો 36 વડે ભાગશો એટલે આન્સર તમારો થશે 10 મીટર પર સેકન્ડ પછી તમને એમ કીધું સ્થિર થવું જરૂરી છે સ્થિર થાય એટલે અંતિમ વેગ કેટલો થાય 0 કેટલી સેકન્ડમાં 4 સેકન્ડ રેડી પછી કેટલું બળ લગાડવું પડે એ તમારે મેળવવાનું છે અને દળ કેટલું આપ્યું છે તમને તો m બરાબર તમે ટોટલ દળ પસંદ કરો તો 400 પ્લસ 65 એટલે 465 કિલોગ્રામ કુલ દળ થશે રેડી હવે જો તમારે શું મેળવવું છે f f મેળવવું છે તમારે m આપી દીધો છે તો આ ત્રણ કિંમત આપી છે એના પરથી તમને a મળે હું તમને ઘણી વખત એવું કહું છું તમે યાદ કરો કે જેની કિંમત આપી હોય ને એનું સૂત્ર આવે આવે ને આવે છે તો V0 V અને T આપ્યું છે આપણને તો આ ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર છે આપણી પાસે V બરાબર V0 પ્લસ AT લઈ લો અહીંયા આ 0 V0 બરાબર 10 A T બરાબર કેટલા 4 તો આ માઇનસ 4 A બરાબર 10 તો A બરાબર 10 નો ચોથો ભાગ એટલે 2.5 કહેવાય માઇનસ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે મૂકી દો F બરાબર MA તો M બરાબર 465 માઇનસ 2.5 કરો ગુણાકાર માઇનસ 1162.5 માઇનસ 1162.5 માઇનસ 1162.5 ન્યૂટન અને આ છે ને આ તમારું માઇનસ એટલા માટે એવું કારણ કે રકમ આપણને કીધું છે જો વેગ ઘટાડતું એટલે કયું બળ કહેવાય અવરોધક બળ કહેવાય અવરોધક બળ હવે આ જે અવરોધક બળ છે ને એનું આપણે મૂલ્ય પસંદ કરી દઈએ નું મૂલ્ય તો એને કેમાં લેવું પડે પ્લસમાં એટલે 1162.5 ન્યૂટન બરાબર એ આપણું અવરોધક બળનું શું થઈ ગયું મૂલ્ય
બધા દાખલા સિમ્પલ જ આવે છે f બરાબર mh તમે જો મોસ્ટ ઓફલી અને v બરાબર v0 plus at આ બે સૂત્રનો ખાસ ઉપયોગ વધારે થાય છે ચલો નવમો છે ઉચકાયા વગર 20000 કિલોગ્રામ નું દળ ધરાવતા એક રોકેટ ને વિસ્ફોટ કરાવતા તે ઉદ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ ના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે તો વિસ્ફોટ થી લાગતો પ્રારંભિક ધક્કો એટલે કે બળ એની ગણતરી કરો સમજો કે આ રોકેટ છે બરાબર એ રોકેટ હોય તો રોકેટ નીચે તરફ શું લાગતું હોય વજન બળ લાગતું હશે mg અને ઉપરની બાજુએ જે છે એ એના ઉપર જે લંબ બળ ગણીએ અથવા તો આપણે તણાવ બળ ગણીએ કે ધક્કો ગણીએ બરાબર એ બળ એના માટે લાગતું હશે હવે રોકેટ છે કઈ તરફ ગતિ કરે છે ભાઈ ઉપરની તરફ તો એનો પ્રવેગ કઈ તરફ હોય ઉપરની બાજુએ હોય તો આ થઈ ગયો તમારી પાસે રોકેટ એના માટે તમારી પાસે રોકેટ ગણો કે ફ્રી બોડી ડાયાગ્રામ ગણો બધું એક જ છે એક બળ ઉપર લાગે છે ટી બરાબર તમે ટી નથી કેવું ચાલો સિમ્પલ રીતે આપણે ધક્કાને એફ જ કહી દઈએ એટલે કોઈ મગજ મારી થાય નહીં અહીંયા મારી પાસે આ જે બળ છે ને હું એફ જ કહી દઉં છું એટલે તમે અટો આવ નહીં બરાબર પણ એફ એની જગ્યાએ હું શબ્દ વાપરું છું એફ ડેશ એટલે તમને ખબર હશે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે જેટલો રોકેટ હોય ને એના નીચેના ભાગેથી ધુમાડો બહાર નીકળે એટલા બળથી એક તરફ ધક્કો અનુભવે ઉપરની બાજુએ હવે ઉપરની તરફ ગતિ કરે છે તો આપણે એને ધન લેવું પડે તો એફ ડેશ નીચેની બાજુએ કોણ છે mg ઇઝ ઇક્વલ ટુ m a લેવું પડશે કારણ કે અહીંયા તમને પ્રવેગ કીધો છે કે રોકેટ ગતિ કરે છે તો m a મારે ધ્યાનમાં લેવું પડે પણ સપોઝ મને એમ કીધું કે સ્થિર છે તો આ પદાર્થ છે આ પદાર્થને આપણે વજન બળ નીચે લાગે mg ઉપર લાગે લંબ બળ n તો આપણે શું કરતા ભાઈ પદાર્થ સ્થિર છે એટલે a બરાબર 0 હોય આનો આપણે કોઈ જગ્યાએ ઉલ્લેખ કરતા નથી સ્થિર હોય એટલે તો ડાયરેક્ટ આપણે શું કરીએ n બરાબર mg લઈએ કેમ જો ઉપરનાને ધન ગણો તો નીચેનાને ઋણ ગણવું પડે is equal to 0 થાય 0 એટલા માટે થયા કે પ્રવેગ તમારો કેટલો છે 0 છે તો અહીંયા તમે a ની જગ્યાએ 0 મૂકશો તો જમણી બાજુ 0 આવશે પણ ગતિ કરતું હોય ત્યારે 0 આવશે નહીં ચલો f ડેશ ને કરતા બનાવું તો f ડેશ બરાબર mg plus ma m કોમન નીકળશે તો g plus a ચાલો રોકેટ નું દળ કેટલું છે 20000 g બરાબર 9.8 પ્રવેગ કેટલો આપ્યો છે 5 એટલે 20000 9.8 એટલે 14.8 થયા કરો ગુણાકાર બે લાખ છન્નું હજાર એટલે આને 2.6 માં ફેરવી નાખું તો 1 2 3 4 એટલે 2.96 ગુણ્યા 1 2 3 ને 4 5 પોઈન્ટ આગળ કહીશો ને આ રીતે એટલે 10 ની કેટલી ઘાત આવશે 5 ઘાત ન્યૂટન એટલે 2.96 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન જેટલું એના ઉપર બળ લાગે અને 2.96 છે તો એપ્રોક્સિમેટલી તમે 3 પણ ગણી શકો એટલે આટલું એના ઉપર શું લાગશે બળ લાગશે ચલો અહીંયા સુધી દાખલા જે ગણ્યા એમની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો કારણ કે આપણો ટાઈમ હવે પૂરો થવા આવ્યો છે અને બીજું એ યાદ રાખજો વચ્ચે વચ્ચે જે આ લોકો ડિસ્ટર્બન્સ ઊભું કરે છે ને એને હું રિમૂવ જ કરી દઉં છું અહીંથી બરાબર તમારું કઈ કામ નથી છતાં તમે વિડીયો ચાલુ કરો છો અથવા કઈ કામ નથી ઓડિયો ચાલુ કરો છો એટલે આપણા ઘરે જે મમ્મી બૂમો પાડતા હોય કાં તો આપણે ફોન સાઈડમાં મૂકો હોય ને આપણે બીજું બધું કામ કરતા હોય બધું અહીંયા સંભળાતું હોય છે એટલે એવા વ્યક્તિઓને આપણે અહીંથી રિમૂવ જ કરી દેશું જેથી કરીને બીજાને ડિસ્ટર્બન્સ ના થાય એટલે ધ્યાન રાખવું નહીતર પછી રિમૂવ થઈ જશે ને તો તમે એની લિંક ઉપર પાછા જોઈન એ નહીં થઈ શકો એટલે એ ખાસ યાદ રાખજો અને બીજું તમારી જે અટેન્ડન્સ લેવાય છે એ અટેન્ડન્સ શરૂઆતના ટાઈમમાં જ લેવાઈ જશે બરાબર એટલે
તમે પછી 5 મિનિટ પછી 7 મિનિટ પછી એમ જોઈન થશો તો પછી તમારી અટેન્ડન્સ આવશે નહીં એટલે ગેરહાજર બોલાશો એટલે શરૂઆતની મેક્સિમમ 5 મિનિટની અંદર જ તમારે જોઈન થઈ જવાનું છે પછી